नमस्कार विद्यार्थी मित्रों, विज्ञान अने टेक्नोलॉजी मारी आ चैनल में हूँ भावेश कजेरा आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आप प्रकरण नंबर 3 धातु अधातु एनो त्रीजा तासनी शुरुआत करिए। आगळना तासनी अंदर आपणे धातु अने अधातु में धातु तत्वों की ऑक्सिजन साथेनी प्रक्रिया अने धातु तत्वनी पानी साथेनी प्रक्रिया ने समझे। धातु तत्व ऑक्सिजन साथे कई रीते प्रक्रिया करे छे समझी लीधो, पानी साथे कई रीते प्रक्रिया करे छे समझी लीधो। आजे आपणे धातु तत्वनी एसिड साथे अने धातु तत्वनी धातु तत्वना क्षार साथेनी प्रक्रिया ने आपणे समझवानी छे। तो धातु तत्वनी एसिड साथेनी प्रक्रिया आपणे प्रकरण नंबर 2 नी अंदर शीखी गया छीए। एनी एज प्रक्रिया छे के एसिड ज्यारे धातु तत्व साथे प्रक्रिया करे छे त्यारे डायहाइड्रोजन वायु उत्पन्न करे छे। एसिड ज्यारे धातु तत्व साथे प्रक्रिया करे छे त्यारे डायहाइड्रोजन वायु की उत्पत्ति थाय छे, डायहाइड्रोजन वायु उत्पन्न करे छे। पण जुदी जुदी धातु तत्वनी एनी जे सक्रियता होय ए सक्रियता मुजब एनी जे सक्रियता होय ए सक्रियता मुजब जुदी जुदी धातु तत्वो जुदी जुदी प्रक्रियाओ दर्शावे छे, जुदी जुदी रीते प्रक्रियाओ दर्शावे छे। एमा सक्रिय धातु तत्व सोडियम अने पोटेशियम એ મંદ એસિડ સાથે ઉગ્ર પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા દર્શાવે છે અને ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુ તત્વો મંદ એસિડ સાથે ઉગ્ર પ્રક્રિયા એટલે ઝડપી પ્રક્રિયા દર્શાવે છે, ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। સમીકરણ લખીએ આપણે એને प्लस HCl मंद HCl गिव्स NaCl प्लस H2 डायहाइड्रोजन वायु। अहीं समीकरण नु संतुलन करवू पड़शे। हाइड्रोजन ना बे, हाइड्रोजन ना बे, क्लोरीन ना बे, क्लोरीन ना बे, सोडियम ना बे, सोडियम ना बे। बीजो उदाहरण लईए आपणे, पोटेशियम प्लस H2SO4 मंद सल्फ्यूरिक एसिड गिव्स K2SO4 पोटेशियम सल्फेट प्लस डायहाइड्रोजन वायु। अहीं समीकरण नु संतुलन पोटेशियम ना बे, पोटेशियम ना बे। મેગ્નેશિયમ મંદ એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે છે પણ આ સોડિયમ જેટલી ઉગ્ર પ્રક્રિયા હોતી નથી। સલ્ફ્યુરિક એસિડ હોય કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય એ બંને પ્રકારના એસિડ સાથે મેગ્નેશિયમ પ્રક્રિયા દર્શાવે છે। દાખલા તરીકે આપણે સમીકરણ લખીએ, Mg પ્લસ HCl ગિવ્સ MgCl2 प्लस H2। समीकरण नु संतुलन करवु पड़शे। क्लोरीन अने हाइड्रोजन बे ना बे, अहीं बने ना एक एक बे वडे गुणी दो। एल्युमिनियम अने जिंक जेवी धातु तत्व मंद एसिड साथे धीमी प्रक्रिया दर्शावे। आ बने नी प्रक्रिया उग्र पण एमां सोडियम अने पोटेशियम नी वधु उग्र, એના જેટલી ઉગ્ર મેગ્નેશિયમની હોય નહીં। જ્યારે એલ્યુમિનિયમ અને ઝિંક જેવી ધાતુ તત્વો જે છે એ મંદ એસિડ સાથે ધીમી પ્રક્રિયા દર્શાવે છે। એલ્યુમિનિયમ પ્લસ HCl ગિવ્સ AlCl3 પ્લસ H2। સમીકરણનું સંતુલન, ક્લોરીનના ત્રણ કરી દીધા, હવે હાઇડ્રોજનના અહીંયા બે અહીંયા ત્રણ, તો આપણે આવું કરીએ
त्रण वडे गुणी दईए एटले हाइड्रोजन ना त्रण दू छ थई गया, तो अहीं आपणे त्रण दू छ एटले बे वडे गुणी एटले अहीं केटला थशे छ थशे, तो क्लोरीन ना केटला थाय छ, अहीं क्लोरीन ना केटला छे त्रण, એટલે અહીંયા ક્લોરીન ને બે વડે ગુણવાના અને એલ્યુમિનિયમ ના બે, એલ્યુમિનિયમ ના બે. બીજું ઝિંક, ઝિંક પ્લસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ ગિવ્સ ZnCl2 પ્લસ H2. સમીકરણનું સંતુલન હાઇડ્રોજન અને ક્લોરીન બંનેના બબ્બે બે વડે દર્શાવી દો. લોખંડ ઠંડા અને મંદ એસિડ સાથે, લોખંડની એસિડ સાથે પ્રક્રિયા થવા માટે એ જે એસિડ છે એ એસિડ મંદ હોવો જરૂરી છે. મંદ એસિડ ના હોય તો એ પ્રક્રિયા દર્શાવતો નથી. શું કીધું? કે લોખંડની એસિડ સાથેની પ્રક્રિયા માટે એ જે લોખંડ છે એ લોખંડ એસિડ જે છે એસિડ કેવો હોવો જોઈએ? ઠંડો. Fe પ્લસ HCl ગિવ્સ FeCl2 પ્લસ H2. આમાં પણ સમીકરણનું સંતુલન, આને બે વડે ગુણી દો એટલે સમીકરણ સંતુલિત થઈ જાય છે. અહીંયા આપણે બીજા ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ કે જ્યારે એસિડ હોય એસિડ ની અંદર શું હોય? એચ પ્લસ. આ એચ પ્લસ કરતા જે તત્વની સક્રિયતા વધુ હોય, સક્રિયતા વધુ હોય એ તત્વ જ એસિડ સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એસિડ ની અંદર રહેલા H પ્લસ કરતા જે તત્વની સક્રિયતા વધુ હશે એ તત્વ એસિડ સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. અહીંયા કેટલાક તત્વો છે જેની સક્રિયતા એસિડ ના H પ્લસ કરતા ઓછી છે, અને કોણ છે? તો કે કોપર, ચાંદી અને સોન. આ કોપર, ચાંદી અને સોનો આ બધી ધાતુ તત્વો જે છે એ એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતી નથી, કારણ કે એમની સક્રિયતા હાઇડ્રોજન કરતા ઓછી છે. અહીંયા આપણે કોઈ જગ્યાએ નાઇટ્રિક એસિડનો ઉલ્લેખ નથી કર્યો, કારણ કે નાઇટ્રિક એસિડ જે છે એ આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા દર્શાવતો નથી. કેમ નથી કરતું? તો નાઇટ્રિક એસિડ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ધાતુ તત્વની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય, પણ એ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુનું નાઇટ્રિક એસિડ દ્વારા શું થઈ જાય છે? ઓક્સિડેશન, અને શું બને છે? પાણી. એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી, બરાબર. અને નાઇટ્રિક એસિડ નું પોતાનું રિડક્શન થઈને શું બને છે? નાઇટ્રોજન ના ઓક્સાઇડ બને છે. હેતુલક્ષી પ્રશ્ન કે બે માર્ક્સ નો પ્રશ્ન થાય કે નાઇટ્રિક એસિડ ની ધાતુ તત્વ સાથે પ્રક્રિયા થઈ ડાયહાઇડ્રોજન વાયુ શા માટે ઉત્પન્ન થતો નથી? તો નાઇટ્રિક એસિડ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ઉત્પન્ન થતા ડાયહાઇડ્રોજન વાયુ નું ઓક્સિડેશન કરીને પાણી બનાવે છે, અને નાઇટ્રિક એસિડ નું પોતાનું રિડક્શન થઈને નાઇટ્રોજન ના ઓક્સાઇડ બને છે. અહીંયા સોનુ અને ચાંદી જેવી જે આ ઉમદા ધાતુ તત્વો છે એની એસિડ સાથેની એક નાની એવી પ્રક્રિયા જેવું દર્શાવેલું છે. અહીંયા આપણે નામ આપેલું છે એક્વારિજિયા. પાઠ્યપુસ્તકની અંદર જ્યાં આ મુદ્દો આપેલો છે ત્યાં આ શું તમે જાણો છો એની અંદર લખેલું છે. એક્વારિજિયા એ લેટિન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે રોયલ પાણી. એક્વારિજિયા એ લેટિન ભાષાનો શબ્દ છે, એનો અર્થ થાય છે રોયલ પાણી. કઈ રીતે બને છે? સાંદ્ર HCl હાઇડ્રોક્લોરિક એસિડ
અને સાંદ્ર નાઇટ્રિક એસિડ નો 3:1 ના પ્રમાણમાં બનાવેલો તાજુ મિશ્રણ એટલે એક્વારિજિયા. એક્વારિજિયા એટલે સાંદ્ર HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ નો 3:1 ના પ્રમાણમાં બનાવેલું તાજુ મિશ્રણ, એને કહેવાય એક્વારિજિયા. અહીંયા આ જે એક્વારિજિયા છે એ સોનાને ઓગાળી શકે છે, સોનું એમાં ઓગળી જાય છે. પણ અહીંયા આ બંને એસિડ જે છે, બંને એસિડ સાથે હોય તો આ બેમાંથી કોઈ પણ એક એસિડ એકલો કામ આપતો નથી. એટલે કે એકલું નાઇટ્રિક એસિડ હોય એમાં નાખો સોનાને, કે એકલું હાઇડ્રોક્લોરિક એસિડ હોય એમાં નાખો સોનાને, તો એ કામ કરતું નથી. એટલે કે સોનું એમાં ઓગળશે નહીં. એક્વારિજિયા પોતે પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે, એટલે ધુમાડા જેવું પ્રવાહી થાય છે. બરાબર, ઘણી વખત આપણે છાપામાં વાંચીએ છીએ કે દાગીના સાફ કરવાના બહાને આ ફલાણી જગ્યાએ છેતરપિંડી થઈ. એ છેતરપિંડીમાં શું હોય છે કે તમારા ઘરે આવા આવા લોકો તમારા ઘેર આવે અને કે અમે તમને સસ્તામાં દાગીના સાફ કરી આપીશું ઘેર બેઠા. બરાબર, એ દાગીનો તમે એને આપો એટલે એક એની પાસે લાવેલું જે પાણી હોય એ પાણીની અંદર એ નાખે, એ પાણીની અંદર નાખ્યા પછી થોડો સમય રહેવા દે, બહાર કાઢે એટલે મસ્ત ચકાચક થઈ ગયો હોય. પણ હકીકતમાં તમે જે દાગીનો આપ્યો હોય એનું વજન થોડું ઘણું ઓછું થયું હશે, અને ઓછું થયેલું વજન ક્યાં ગયું તો એ આ પ્રમાણે એ જે એનું જે પ્રવાહી હતું એ પ્રવાહીની અંદર જતું ગયું છે. બરાબર, અને એટલે દાગીનો સાફ થયેલો. એટલે આવું કરવું જોઈએ નહીં. જાહેર ચેતવણી છે કે ઉતાવળે કે ઘરે બેઠા દાગીના સાફ કરાવવાળા જે આવે છે એમની પાસે દાગીના સાફ કરાવવા જોઈએ નહીં. આગળની પ્રક્રિયા, ધાતુ તત્વની ધાતુ તત્વના ક્ષાર સાથે પ્રક્રિયા. ધાતુ તત્વની ધાતુ તત્વ સાથે પ્રક્રિયા નથી થતી, પણ ધાતુ તત્વની ધાતુ તત્વના ક્ષાર સાથે પ્રક્રિયા થાય છે. અહીંયા આપણે સામાન્ય સમીકરણ લખ્યું છે, ધાતુ એ વત્તા ધાતુ બીના ક્ષારનું દ્રાવણ, ઇટ ગિવ્સ ધાતુ બી પ્લસ ધાતુ એના ક્ષારનું દ્રાવણ. અહીંયા ધાતુ એની સક્રિયતા આ ધાતુ બીની સક્રિયતા કરતા કેવી હોય? વધુ હોય. ધાતુ એની સક્રિયતા ધાતુ બીની સક્રિયતા કરતા કેવી હોય? વધુ હોય. એટલે એ ધાતુ બીને ત્યાંથી છૂટી પાડે અને પોતે ત્યાં જોડાય. દાખલા તરીકે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવામાં આવે તો લોખંડ ઉપર કોપર જમા થાય છે. આવું સમીકરણ આવું બનશે, CuSO4 કોપર સલ્ફેટ, એમાં લોખંડની ખીલી મૂકવામાં આવે તો શું બનશે? FeSO4 પ્લસ Cu. અહીંયા આનો અર્થ આવો કહી શકાય છે કે લોખંડની સક્રિયતા કોપર કરતા વધારે છે. બીજું ઉદાહરણ લઈએ કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં AgNO3, સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપર મૂકવામાં આવે તો શું બનશે? કોપર નાઇટ્રેટનું દ્રાવણ અને એમાં ચાંદી છૂટું પડશે. બરાબર, CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટના દ્રાવણમાં. બરાબર, અહીંયા બે એજીના બે એજીના બે, અહીંયા પણ લખી શકાય કે કોપરની સક્રિયતા સિલ્વર કરતા વધુ છે. બરાબર, એટલે વધુ સક્રિય ધાતુ તત્વ વડે ઓછી સક્રિય ધાતુ તત્વનું શું થાય છે? વિસ્થાપન થાય છે. બરાબર, ચાલો હવે અહીંયા આ જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજાય, દરેક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જુદા જુદા તત્વની પ્રક્રિયા કરવાની જે ક્ષમતા હતી એ બધાની અલગ અલગ હતી. એટલે એના આધારે આપણે ધાતુ તત્વની સક્રિયતા શ્રેણી બનાવીએ છીએ. સક્રિયતા શ્રેણી કોને કહેવાય?
ધાતુઓની ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતાની ક્રમમાં બનાવેલી યાદી. ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતા એટલે જેમ જેમ અહીંયા આપણે આ સોડિયમ પોટેશિયમ ઉગ્ર પ્રક્રિયા એના કરતા ઓછી ઉગ્ર મેગ્નેશિયમની એના કરતા ઓછી એલ્યુમિનિયમ અને ઝિંકની એના કરતા ઓછી એફીની તો આને તમે જ્યારે શ્રેણીમાં ગોઠવો ત્યારે શું મળે સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણીની વ્યાખ્યા આવી કહી શકાય ધાતુ તત્વની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા. ધાતુ તત્વની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા એટલે ધાતુ તત્વની સક્રિયતા શ્રેણી. એને યાદ રાખવા માટે સક્રિયતા શ્રેણીને યાદ રાખવા માટે એક વાક્ય યાદ રાખવાનું. કના કાકા માલજીનું લોહી પીવે છે. કનાકાકા માલજીનું લોહી પીવે છે. આ જે વાક્ય છે એ વાક્યની અંદર આપણે તત્વોને ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. ક એટલે કે પોટેશિયમ, ના એટલે Na સોડિયમ, કા એટલે Ca કેલ્શિયમ, M એટલે Mg મેગ્નેશિયમ, Al એલ્યુમિનિયમ, Zinc બરાબર. અહીંયા નું જે છે એનું કશું આવતું નથી પણ વાક્ય બનાવવા માટે મૂકેલું છે. લોહી લોહ તત્વ Fe, PbB લેડ. અહીંયા વેનું પણ કશું નહીં આવે પણ ત્યાં આપણે માનાંકમાં મૂકીશું મર્ક્યુરી બરાબર. એના કરતા ઓછી સોરી મર્ક્યુરી નહીં હો હાઇડ્રોજન બરાબર. એના કરતા ઓછું CCU પછી HHG પારો, AAG ચાંદી અને AAU સોન. કના કાકા માલજીનું લોહી પીવે છે બરાબર. આ ધાતુ તત્વની સક્રિયતા. અહીંયા ધાતુ તત્વની આ જે છે ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતા છે. શું છે? ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતાના આધારે આપણે તત્વોને ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે અને એ મુજબ આપણે અહીંયા સક્રિયતા શ્રેણી બનાવીએ છીએ. ચાલો પાઠ્યપુસ્તકનો ટોપિક નંબર 3.3 ધાતુઓ અધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. હવે જ્યારે સંયોજન બને છે ત્યારે સંયોજનના જે અણુઓ હોય એ અણુઓની અંદર જે પરમાણુઓ રહેલા હોય એ પરમાણુઓ એકબીજા સાથે જકડાયેલા હોય તો એ જે બળ વડે જે બળને કારણે અણુમાં રહેલા પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય એ બળને રાસાયણિક બંધ કહે છે. જે બળને લીધે સંયોજનના અણુમાં રહેલા પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય તે બળને રાસાયણિક બંધ કહેવાય. આ રાસાયણિક બંધ બે પ્રકારના, એક આયનીય બંધ અને બીજું સહસંયોજક બંધ. એક શું કીધું આપણે? આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ. આયનીય બંધ ધાતુઓ જ્યારે અધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો બંધ બનાવે છે? આયનીય બંધ. અને અધાતુ અધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે કયો બંધ બનાવે છે? સહસંયોજક બંધ. અહીંયા આયનીય બંધ આપણે આ ધોરણની આ પાઠની અંદર શીખવાનું છે અને સહસંયોજક બંધ આપણે શીખીશું ચેપ્ટર નંબર 4 ની અંદર. હવે તત્વો જે છે એ આયનીય બંધ કઈ રીતે બનાવે છે એના વિશેની ચર્ચા અહીંયા આપણે કરી લઈએ. તો આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ કે કોઈ પણ તત્વ હોય એ અન્ય તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આયનોની ઇલેક્ટ્રોનની શું કરે છે? આપ લે બરાબર. પણ અહીંયા એવું કીધું છે નિષ્ક્રિય વાયુઓ જે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય. બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય એનો અર્થ અહીંયા
बाह्यतम कक्षा में पहली कक्षा हो तो बे अने बाकी बधी में केटला आठ ए प्रमाणे जो इलेक्ट्रॉन पूर्ण भरेला हो तो आवा तत्वों खूब अल्प रासायनिक क्रियाशीलता दर्शावे छे लेकिन रासायनिक प्रक्रिया करता नहीं हीलियम नियोन आर्गोन क्रिप्टॉन ज़ेनॉन रेडॉन अने ऑग्नेशन सात तत्वों छे 118 तत्वों मांथी आ सात तत्वों छे के जे आ रीते रासायनिक क्रियाशीलता दर्शावता नहीं कारण के हीलियम सिवायना हीलियम नी अंदर इलेक्ट्रॉन नी संख्या बाह्यतम कक्षा में केटली होय बे अने बाकी ना बधा में केटली होय आठ तो आ सिवायना जे तत्वो छे के जेमनी बाह्यतम कक्षा इलेक्ट्रॉन थी पूर्ण भरेली न होय एवा तत्वो इलेक्ट्रॉन मेळवीने के इलेक्ट्रॉन गुमावीने के बाह्यतम कक्षा एटले के अष्टक रचना पूर्ण करवानी वृत्ति धरावे छे बधाज तत्वों आ प्रमाणे इलेक्ट्रॉन पूर्ण करवानी वृत्ति धरावे छे એટલે જે તત્વોના બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી નથી એ તત્વો ઇલેક્ટ્રોન કક્ષ અષ્ટક રચના પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે દાખલા તરીકે ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે ધન આયન દાખલા તરીકે સોડિયમ ઇલેક્ટ્રોન રચના 2 8 1 તો શું કરશે एक इलेक्ट्रॉन गुमावशे एने प्लस प्लस इलेक्ट्रॉन शू बनशे इलेक्ट्रॉन रचना 2 8 अधातु तत्वनी बाह्यतम कक्षामां 5 6 के 7 इलेक्ट्रॉन हो एटले इलेक्ट्रॉन मेळवीने ऋणायन बनावशे Cn इलेक्ट्रॉन रचना 2 8 7 एक इलेक्ट्रॉन मेळवे छे मेळवीने शू बनावशे Cl- इलेक्ट्रॉन रचना 2 8 8 બરાબર એટલે ધાતુઓ અને અધાતુઓ જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આયનીય બંધ બનાવે છે આયનીય બંધ બનાવે એ પહેલા એ તત્વો શું બનાવે આયન બનાવે અને પછી સંયોજનના અણુનું નિર્માણ થાય છે એટલે અહીંયા આપણે આયન કેવી રીતે બન્યા એના વિશેની આપણે ચર્ચા કરી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે તાસ નંબર 3 ને અહીંયા વિરામ આપીએ છીએ નવો વિડિયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ